અને તેઓ સત્તા સત્તા અમેરિકા પહોંચે ગયા અને અમેરિકાના ત્યાંના પ્રોપર લોકોને રેડ ઇન્ડિયન અને કિનારા પર રહેતા લોકોને વેસ્ટ ઇન્ડિઝ નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાસ્કો ગામા પોર્ટુગલ દેશનો રહેવાસી જેમણે ભારતમાં 22 મે 1498 કર્ણાટકના કાલિકટ બંદરે તેઓ વેપાર કરવાની શરૂઆત કરે છે. પણ જામોરી નામનો જે રાજા છે એ રાજા સત્તાનું વિરુદ્ધ એમની જોડે હોવાના કારણે વેપાર કરવાની છૂટ આપતા 1498માં દક્ષિણ ભારતમાં તેઓ વેપાર કરવા માટે આવે છે અને 1502માં પોર્ટુગીઝ વેપાર કરી અને કાલિકટના આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં એમણે પોતાની કોઠીઓ એટલે કે ઉદ્યોગો સ્થાપ્યા. 1906 એટલે લગભગ 100 વર્ષ સુધી પોર્ટુગીઝોએ બેંગ્લોરની નજીક આવેલું મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા, મુંબઈનો મેઇન વિસ્તાર પોતાની હસ્તક લઈને છે. હવે આપણે ગઈકાલે પુનરાવર્તનમાં આટલું જોયું, હવે જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂ કરીશું કે પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવે છે. તેઓ 17મી સદીમાં વેપાર કરવાની શરૂઆત કરે છે. મિત્રો, 17મી સદી એટલે 1601 થી 1625માં તેઓ વેપાર કરવા માટે શરૂઆત કરે છે. 17મી સદીની શરૂઆતમાં અને 25 વર્ષનો સમયગાળો છે, 1601 થી 1625 ઈસવીસન 1601 થી 1625 એમણે કામ કર્યું છે. અને ખાસ કરીને વેપાર જે છે એ બંગાળ તરફ વિશેષ કામગીરી લઈ કે જેને આપણે વેસ્ટ બંગાળ કહીશું, વર્તમાન પશ્ચિમ બંગાળ, પહેલા બંને બંગાળ હતા, જે આપણે જો તમને મેપમાં બતાવવું હોય તો આ જે છે વેસ્ટ બંગાળ અને આ જે છે બાંગ્લાદેશ, અત્યારે પૂર્વ તરીકે ઓળખે છે અને આ જે છે પશ્ચિમ તરીકે ઓળખે છે. સમય મુગલ બાદશાહ શાહજહાન દિલ્હી ગાદી પર ગયો અને બંગાળ તેમાં સુબાઓ પોર્ટુગીના વર્તન સામે શાહજહાને ફરિયાદ કરી. સુબાઓ એટલે વ્યક્તિઓ, કામગીરી કરવામાં
निष्फल पामे छे। पोर्टुगीज सत्ता नो अंत मळता पोर्टुगीज सत्ता फक्त दीव दमण ने गोवा पूरती मर्यादित रहे छे। आमे जे सत्ता छे दीव दमण अने गोवा एनी पासे फक्त रहे छे। त्यारबाद भारत देश में जे प्रजा आवी ए दिवसे 10 लोको अपना देश में प्रवेश करे डच लोग अपनी सामने
कॉम्पिटिशन मां न टकी सक्या जेना कारणे તેઓ દેશ છોડી પોતાના વતન જવું પડ્યું છે. હવે નવો મુદ્દો આપણે જોઈએ છે એની ઉપર ભારત પર અંગ્રેજોની નજર. ભારત પર અંગ્રેજોની નજર એ કયા ઉદ્દેશથી ભારતમાં અંગ્રેજો જે છે તે આવ્યા હતા એની વાત કરે છે. ઈસવીસન 16માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ છે. ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના જેમાં રાણી એલિઝાબેથના સમયમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ છે. ત્યારે જો ઈસ્ટ ઇન્ડિયા 1600માં ઇંગ્લેન્ડ રાણી એલિઝાબેથ ના વટવાણ હેઠળ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપવામાં આવી છે અને હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખતા વેપારીઓ આ કંપની હતી અને વિશેષ કંપનીમાં આગળ જવા માટે કાર્યરત બને છે. હિન્દુસ્તાનના અંગ્રેજો જ્યારે પોતાનો પગ પેસારો કરે છે ત્યારે 1608માં પહેલો અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનના સુરત મુકામે પહોંચે છે. ઈસવીસન 1608માં અંગ્રેજોનું પહેલું વહાણ જે છે ગુજરાતના સુરત મુકામે પહોંચે છે અને હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજ હોકિન્સ આ વહાણનો કપ્તાન હોય છે. ઈસવીસન
1664 માં પોતાની કંપની સ્થાપે છે. તેમણે સુરત પુંડુચેરીમાં કુટિયો સ્થાપી ફ્રેન્ચની કંપનીનો વડો દુબલે હતો, જેને ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા રહી છે. શું કહે છે? ફ્રેન્ચ કંપનીના વડા તરીકે દુબલે નામની વ્યક્તિ હોય છે, તેને ભારતમાં વેપાર કરવાની છૂટ મળે એવી એમની ઈચ્છા હતી. યુરોપિયન પ્રજાએ અંગ્રેજ અને ફ્રેન્ચો બે બળવાન કંપની બીજાની કોમ્પિટિશનમાં હતી, પણ ઘણી તકરારો લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજો સફળ થયા અને ફ્રેન્ચો પાસે છેવટે પુંડુચેરી, માહે, ચંદ્રનગર અને થાણા જેવા જે વિસ્તારો જે છે તેઓને મળે છે. ટોપ ક્લાસ ફ્રેન્ચો જે છે એ માહે, ચંદ્રનગર, થાણા જેવા જે વિસ્તારો જે છે અને પુંડુચેરી જેવા વિસ્તારો વેપારી કરવા માટેના પ્રયત્નો કરે છે. બંગાળમાં અંગ્રેજનો વેપાર, બંગાળમાં અંગ્રેજનો વેપાર બંગાળ પશ્ચિમ બંગાળની કિનારા ઉપર